જાણકાર આટલા બધા દિગ્ગજો ઓડિયન્સમાં બેઠા છે તેમાં એક નામ ઝળહળતું તમારા બધાનું જાણીતું છે. ગુજરાત સમાચારમાં મારી જેમ એ પણ કોલમ લખે છે, પરંતુ એમની કોલમ વિદવત્તા ભરી હોય છે. શ્રી અજિત પોપટ જે હાજર હોય તો ઊભા થવા વિનંતી. અજિતભાઈ, આમાં ઓડિયન્સને કંઈ ભૂલચૂક ના થાય માટે કહ્યું, પોપટ એમની અટક છે ને અજિત એમનું નામ છે. હવે બરસાતનું ગીત આવી રહ્યું છે. બરસાતના બધા ગીતો, મોટાભાગના બધા ગીતો ભૈરવી રાગ પર આધારિત હતા. શંકર જયકિશનનો ફેવરિટ રાગ હતો ભૈરવી. એટલે સંન્યાસી ફિલ્મમાં તો એટલી હદ સુધી કે એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી માંડીને એનું ટાઇટલ મ્યુઝિકથી માંડીને તમામે તમામ ગીતો રાગ ભૈરવી પર એમણે બનાવ્યા. અને છતાં પણ તમે જુઓ, દરેક ગીતની લજ્જત અલગ અલગ હતી બરસાતની માફક. અહીંયા પણ નયના શર્મા, નયના માટે એક વાત આપણે હમણાં તાળીઓ તમે બે મિનિટ પછી પડાવું છું કે નયના મૂળ અસમની છે. એના ફાધર ONGCના બહુ જ મોટા હોદ્દા પર હતા અને એ લોકો બદલી થઈ માટે અમદાવાદ શિફ્ટ થયા. ત્યાં સુધી આ લોકો ગુજરાતી પણ નહોતા જાણતા, છોકરી પણ નહોતી જાણતી. આપણે ફરમાઈશ ક્લબમાં પહેલી વખત એને ગાવા બોલાવી. અમદાવાદ માટે નયનાને એટલો બધો લગાવ થઈ ગયો તો એણે એના મમ્મી પપ્પાને કહી દીધું કે પપ્પા, ગમે ત્યાં દુનિયાના કોઈ પણ ખૂણે બદલી થાય, હું ગુજરાત છોડીને ક્યારેય બહાર નહીં જઉં. એટલે ગુજરાત આપણું કેટલું છે કે જે અહીંયા આવે છે આપણે એને આપણું પોતાનું બનાવી દઈએ છે. તો નયના, યુ આર વેલકમ અને થેન્ક યુ વેરી મચ. હવે છે બીજું ગીત, બિછડે હુએ. હા, એ ગીત ઇંગ્લિશમાં લખે છે ને ગાય છે હિન્દીમાં. સારું છે, બ્રેઇલ લિપિમાં હું નથી વાંચતો. આમ લતા મંગેશકર.